વડોદરા મહાનગરપાલિકાના આઈટી વિભાગમાં માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી માંગવામાં આવી હતી। વડોદરા શહેરમાં વાઈફાઈના કેટલા પોલ લગાવવામાં આવ્યા તેમજ કેટલો સમય વાઈફાઈ ફ્રી આપવામાં આવે છે આ માહિતી અધિકાર અધિનિયમ 2005માં માંગવામાં આવી હતી, જે અંતર્ગત આઈટી વિભાગ દ્વારા જણાવાયું ઇન્ડુસ ટાવર લિમિટેડ કંપની દ્વારા 153 પુલ લગાવવામાં આવ્યા છે અને વાઈફાઈના એક્સેસ પોઈન્ટ પરથી પર ડિવાઇસ કુલ 100 MBPS રોજના ફ્રી આપવામાં આવે છે। સાથે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરા શહેરને વાઈફાઈ ફ્રી સિટી બની ગયું છે, તો બીજી બાજુ તપાસ કરતા જાણવા મળ્યું કે માહિતી મુજબ વડોદરા મહાનગરપાલિકામાં વાઈફાઈની સુવિધા 1 મિનિટ પણ મળતી નથી। તેથી કહી શકાય કે ઇન્ડુસ ટાવર લિમિટેડ કંપની દ્વારા અન્ય કંપનીઓ પાસેથી કરોડો રૂપિયા લઈને વડોદરા શહેરની જનતા માટે વાઈફાઈ ફ્રીની સુવિધા નહીં આપીને આઈટી વિભાગના અધિકારીઓ સાથે મળીને ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, તેમજ સ્માર્ટ સિટીના નામે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જે સેવાઓ આપવામાં આવી રહી છે તે સેવાઓ મળી રહી નથી, ત્યારે મ્યુનિસિપલ કમિશનરને વિનંતી કરવામાં આવી છે કે વડોદરા શહેરના નાગરિકો માટે વાઈફાઈની સુવિધા આપવામાં આવે તેમ સામાજિક કાર્યકર અતુલ ગામેચીની દ્વારા માંગ કરવામાં આવી છે। આમ વડોદરા મહાનગરપાલિકાના આઈટી વિભાગમાં માહિતી માંગવામાં આવતા માહિતી પૂરી પાડવામાં આવી હતી, જેમાં હાલમાં વાઈફાઈ સેવા શહેરને મળતી જોવા મળતી નથી, ત્યારે બીજી તરફ માહિતી મુજબ વાઈફાઈ સેવા આપવામાં આવે છે તેવું જણાવવામાં આવ્યું હતું। હવે જોવાનું એ રહે છે કે વડોદરા મહાનગરપાલિકાને વાઈફાઈ ફ્રી સિટી સેવા ક્યારે મળશે। આજે તમે વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશન ઓફિસ આવ્યા છો। વડોદરા મહાનગરપાલિકાના આઈટી વિભાગમાં માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી માંગવામાં આવી હતી કે વડોદરા શહેરમાં જે સ્માર્ટ સિટી બનાવવામાં આવી છે, સ્માર્ટ સિટીમાં વાઈફાઈના કેટલા પોલ લગાવવામાં છે અને કેટલો ટાઈમ વાઈફાઈ ફ્રી આપવામાં આવે છે। ત્યારે આઈટી વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે વડોદરા શહેરમાં 153 જગ્યા વાઈફાઈના પોલ લગાવવામાં આવે છે અને આ વાઈફાઈના પોલ દ્વારા વડોદરા શહેરના નાગરિકોને રોજ 30 મિનિટ અને 100 MB વાઈફાઈ મફત આપવામાં આવી રહ્યું છે, લોકો વાપરી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરની જનતાને આશ્ચર્ય થશે, માન્ય મુખ્યમંત્રી સાહેબ વડોદરા શહેર જ્યારે આવ્યા હતા ત્યારે વડોદરા શહેરને સ્માર્ટ સિટીનું બિરુદ આપ્યું હતું અને જણાવ્યું હતું કે વડોદરા શહેર હવે વાઈફાઈ સિટી થઈ ગઈ છે, પરંતુ કહી શકાય કે ખાલી 153 પોલ જે બતાવ્યા છે, 153 પોલમાં કોઈ પણ જગ્યા વાઈફાઈ પકડાતું નથી। ખુદ વડોદરા મહાનગરની જે કચેરી છે એમાં પણ વાઈફાઈ આવતું નથી, એટલે કે ક્યાંક ને ક્યાંક આઈટી વિભાગના અધિકારીઓ અને આઈટી વિભાગના અધિકારીઓ સાથે સાથે જે પણ આ કંપની છે એક્સેસ ઇન્ડુસ ટાવર લિમિટેડ કંપની અન્ય કંપનીઓ સાથે ઘૂંસપેઠ કરીને વડોદરા મહાનગરપાલિકાના આઈટી વિભાગના અધિકારીઓ અને આ કંપની દ્વારા મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। સ્માર્ટ સિટીના નામે સ્માર્ટ ભ્રષ્ટાચાર વડોદરા મહાનગરપાલિકાના આઈટીના વિભાગો વિભાગ કરી રહ્યો છે તેવું લાગી રહ્યું છે।